તારીખ 1-10-1995 સેલાવીમાં વૃદ્ધાશ્રમના ઉદ્ઘાટન પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલા દંતાલીવાડાનું પ્રવચન. નમઃ સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા ભાઈ શ્રી ભૂધરભાઈ અતિથિ વિશેષ તરીકે અને જેમનું આપણે સન્માન કર્યું અને જેમના પુરુષાર્થથી નજીકમાં એક સારી એવી કોલેજ અસ્તિત્વ ધરાવે છે એવા ભાઈ શ્રી રામચંદ્રભાઈ મુક્તિધામ વાનપ્રસ્થાશ્રમના વિશિષ્ટ દાતાશ્રીઓ અને બીજા દાતાશ્રીઓ આ ટ્રસ્ટના પ્રમુખશ્રી મેનેજિંગ ટ્રસ્ટીશ્રી ઉપપ્રમુખશ્રી મંત્રીશ્રી અને બધા સહયોગી ભાઈઓ સજ્જનો અને બહેનો, શાસ્ત્રોમાં જીવનને 9 ભાગમાં વહેંચ્યો છે. પહેલા 3 ભાગ અને ફરી પાછા પ્રત્યેકના 3-3 ભાગ, બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. બાલ્યાવસ્થાના 3 ભેદ છે. જે બાળક દૂધ પીતું હોય એને સંસ્કૃતમાં અર્ભક કહેવાય છે. પછી ગોઠણીએ ચાલીને રમતું હોય એને શિશુ કહેવાય છે. એ જ બાળક જરાક મોટું થાય ત્યારે એને બાળક કહેવાય છે. યુવાવસ્થાના 3 ભેદ છે, કિશોરાવસ્થા, તરુણાવસ્થા અને યુવાવસ્થા. બધાની વ્યાખ્યા નહીં કરું. વૃદ્ધાવસ્થાના 3 ભેદ છે, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા અને જરઠાવસ્થા. 9 ભાગમાં જીવન વહેંચાયેલું છે. આ ત્રણેયના 9 પ્રશ્નો છે. હું તમને એક બીજી વાત કહીશ. પ્રશ્નોથી ચેતના આવતી હોય છે. પ્રશ્નો હોય જ નહીં તો જીવનમાં કોઈ ચેતના જ ના હોય. પણ પ્રશ્નોની સાથે 3 માણસોને તમે સંકળાવજો. એક માણસ તો એવો હોય છે, જ્યાં જાય ત્યાં પ્રશ્નો ઉભા કરે છે. તમે સ્કૂલમાં એને રાખો વિદ્યાર્થી તરીકે તો પ્રશ્નો ઉભા કરશે. શિક્ષક તરીકે રાખો, પટાવાળા તરીકે રાખો, ટ્રસ્ટી તરીકે રાખો, એ માણસનો પગ પડ્યો નહીં પ્રશ્ન ઉભો થયો. એમનો જન્મ જ પ્રશ્નો ઉભા કરવા માટે છે. પ્રશ્નો હોય અને પ્રશ્નો ઉભા કરે તો એ યોગ્ય છે. ઘણા લોકોને પેટ ચોળીને પ્રશ્નો ઉભા કરવાની ટેવ હોય છે. પ્રશ્નો ન હોય તો પેટ ચોળે, પછી કે હવે પેટમાં દુખે છે, પેટમાં દુખે છે, કંઈક ખાવામાં આવ્યું તો ના ના, તો થયું શું. ઘણા લોકો આવા હોય છે. જ્યારે કોઈ સંસ્થા બરબાદ થવાની હોય, કોઈ સ્કૂલ, કોઈ ગામ, તો આવા માણસો એમાં દાખલ થતા હોય છે. અને જે સંસ્થા પાસે આવા માણસોને ચાળી નાખવાની ગરણી નથી હોતી ને, એ સંસ્થામાં 9 સારા માણસો ભેગા થયા હોય, પણ જો એક આવો આવી ગયો એ 9ની ઊંઘ આરામ. પૂછીજો. એટલે કેટલાક માણસો છે એમનો સ્વભાવ જ છે પ્રશ્નો ઉભા કરો. બસ તમારા ઘરમાં કોઈ પત્ની તરીકે આવે, બાળક તરીકે જન્મે, પ્રશ્નો ઉભા થઈ ગયા, હવે ઊંઘો તો તમને ઊંઘ આવે તો તમે ખરા માણસ. એક બીજો માણસ એવો હોય છે કે પ્રશ્નોથી ભાગે છે. પ્રશ્નોથી કેમ છૂટી જવું, કેમ ખસી જવું, એ પ્રશ્નોથી બહુ ડરે છે. આવા માણસો કદી પણ કારકિર્દીનું નિર્માણ નથી કરી શકતા હોતા.
એક બીજી વાત યાદ રાખજો, પ્રશ્નો છે ને એ તમારી સાધના છે. પ્રશ્નોની જ સાધના હોય, વગર જોતી પ્રશ્નો વિનાની સાધના કરશો તો સાધના તમને જલ્દી વૃદ્ધાવસ્થાએ પહોંચાડી દેશે. મારા ઘણા ઓળખીતા માણસો છે, એક ઓળખીતા સાધુ છે, મારા કરતા અડધી ઉંમરના છે પણ મારા કરતા દોઢી ઉંમરના દેખાય છે. કહ્યું, તમે તો મારા કરતા મોટા દેખાવ છો. મને કે મોટા તો દેખાવું જ જોઈએ ને, ખબર છે કેમ? જયારે જુઓ ત્યારે ખેચરી મુદ્રા જ કર્યા કરતા હોય છે. ખેચરી મુદ્રા તમે નહીં જાણતા હો. મેં કહ્યું, ખેચરી મુદ્રાની જરૂર શું છે? ભારતમાં સાધનાના નામે લોકોને જેટલા ઉધારા વાળે ચડાવવામાં આવ્યા છે, દુનિયાની કોઈ પ્રજાને આટલા ઉધારા વાળે નથી ચડાવવામાં આવી. હમણાં જ એમનું બહુમાન કર્યું 75 વર્ષના, એમને પૂછો તમે ખેચરી મુદ્રા કરી છે? અને છતાં 75 વર્ષે પણ એ યુવાન દેખાય છે, થાકતા નથી. એમના સન્માનમાં લખ્યું છે, કેમ? સહજ જીવન, નોર્મલ જીવન. મારી વાત ઉપર વિશ્વાસ કરજો. જેટલા લાંબા જીવનારા માણસો અને જેટલા આરોગ્ય સાથે જીવનારા માણસો મોટા ભાગે નોર્મલ જીવન જીવનારા હશે, સામાન્ય સહજ જીવન જીવવાનું. ટાઈમ થાય એટલે ઉઠવાનું, ચા પીતા હોય તો પીવો, દૂધ પીતા હોય તો પીવો, રોટલો ને દહીં ખાતા હોય તો ખાઓ, બપોરે જમો, બપોરે ચા પીવો, સાંજે જમો, ભજીયા ખાવાનું મન થાય ભજીયા ખાઓ. બહુ લાંબુ જીવન જીવવાના એ લોકો. અને વહેલા કોણ કરડા થતા હોય છે ને વહેલા કોણ મરતા હોય છે. હું મીઠું નથી ખાતો, હું ગળ્યું નથી ખાતો, કે તમે ખાવ છો શું? મારે ત્યાં એક સજ્જન આવ્યા, કદી જીવનને કઠોર નિયમોથી બાંધી ના કાઢશો, તમે તો ઉપાધિમાં પડશો પણ બીજાને ઉપાધિમાં પાડશો. મારે ત્યાં એક સજ્જન આવ્યા, સવારે હું ચા પીવા એમને લઈ ગયો, એટલે ચા મૂકે એમના આગળ, મને કે આ ગાયના દૂધની ચા છે? મેં કહું હા હા, તમે ગાય આશ્રમમાં એક ગાય છે, મેં કહું આ ગાયના દૂધની છે. ખુશ થયા. પછી નાસ્તા માટે લાડુ મૂક્યો, મને કે ગાયના ઘીનો લાડુ છે? હવે યોગાનું યોગી પણ ગાયના ઘીનો જ હતો, એટલે મેં કહું હા, તો બહુ ખુશ થયા. પાછા આટલે સુધી તો બરાબર ચાલ્યું, પણ મને કે આ લોટ છે હાથની ઘંટીનો દળેલો છે? મેં કહું ના ભાઈ, એ નથી તો મારે કામ નહીં આવે. તો મેં કહું ઘંટી ભેગા ચોખા ખાઉં છું અને હાથનો દળેલો, મેં કહું પાણી, હાથનું કાઢેલું પાણી પીવો છો? આવા માણસો છે ને એ વેદિયા હોય છે. આવા બધા નિયમ પાળવા હોય તો માથા ઉપર એક ઘંટી મૂકીને ફરવાનું, એક ખાંડણીઓ લઈને ફરવાનું, તો જ્યાં જાઓ ત્યાં ઓછામાં ઓછા બીજાને તો ઉપાધિ ના કરો. અને ભૂલે ચૂકે આવા માણસને વેવાઈ ના બનાવશો, કારણ કે તમારે ત્યાં તો તમને દુઃખ દેશે પણ તમારી દીકરીને કાયમના માટે દુઃખ દેશે જયારે જુઓ ત્યારે. એટલે બહુ નોર્મલ જીવન જીવજો, વગર જોતા પેટ ચોળીને ઉપાધિઓ ઉભી ના કરશો. ગાંધીજી સવારે થોડી પ્રાર્થના કરે, સાંજે થોડી પ્રાર્થના કરે, આખો દિવસ કામ કરે. આ કામ એ જ સાધના છે. હવે કોઈ માણસ કામ બિલકુલ ના કરે અને આખો દિવસ રૂમમાં પુરાઈ રહે, એ લાંબુ જીવશે એમ તમે માનો છો? સારા આરો, એને ઓક્સિજન નથી મળતો, એના પગ હાલતા ચાલતા નથી, એ તો માદો થઈને મરવાનો, બીમાર થઈને મરવાનો. હા, લોકો એની આરતી ઉતારવાના, લોકો એનો જય જયકાર કરવાના, કારણ કે લોકો આવા ટેવાયેલા છે. આપણે તો ભીત ભૂલેલી પ્રજા છીએ, એટલે કોની પૂજા કરવી એમાંય ભીત ભૂલ્યા છે. જો આપણે ભીત ના ભૂલ્યા હોત ને તો આ 75 વર્ષના વૃદ્ધ પુરુષનું જે સન્માન થયું એવા જ લોકોનું સન્માન કરતા હોત જેણે સમાજ માટે કંઈક ઘસારો સહન કર્યો છે.
જે રાષ્ટ્ર માટે, માનવતા માટે, વિજ્ઞાન માટે, પ્રગતિ માટે કંઈક કરે છે. કશું ના કરે તો કઈ નહીં, ઉંબેટ તો નથી થતો ને, અડચણ તો નથી થતો ને. ગયા વર્ષે અમેરિકા હતો અને ચૂંટણી ચાલે ત્યાં, અને ચૂંટણીમાં આપણો એક ભારતીય ભાઈ ઉભેલો, અને એ એરિયામાં ભારતના માણસો વધારે, એમાં ગુજરાતી વધારે, અને એને જીતવાની ઘણી ઘણી સંભાવના. કારણ કે જો બધા ઇન્ડિયનો ભેગા થઈને એને વોટ આપે તો એક માણસ પણ જો ત્યાં જાય તો આપણી કોઈ વાત રાખી શકે. મારી પાસે આવીને મને કે બાપજી ગમે એમ કરો, પણ આપણા ભાઈઓ મને વોટ આપે એવું કંઈક કરો. મેં કહું ભાઈ અમે આ દેશમાં આવું કામ નથી કરતા, અને આ પરદેશમાં આવું કેમ કરી, અને અત્યારે તો મુશ્કેલી એ છે કે આ વોટ અપાવીને કયા ટાઈમે કયો રંગ બદલાઈ જશે. લોકો કે મહારાજ તમે કહેતા હતા ને વોટ આપો વોટ આપો વોટ આપો, આ તો બધા દ્વારકાના યાદવો નીકળ્યા બધા, યાદવ સ્થળી કરવા માટે વોટ આપ્યો તમે. તે છતાંય મારા મનમાં એવી લાગણી ખરી કે આપણો એકાદ માણસ પણ ત્યાં જવો જોઈએ. તે લોકોને બધાને ખૂબ સમજાય, જો તારીખ નજીક આવે છે અને તમે બધા કામ પડતા મૂકીને પણ મત આપવા જજો, સભામાં બધા ભેગા થાય. એટલે યોગાનું યોગ બન્યું એવું કે જે દિવસે વોટિંગ હતું તે દિવસે ત્યાં સપ્તાહ ચાલે. હું તો બીજા ગામ જતો રહેલો કાર્યક્રમ પૂરો કરીને, સપ્તાહ ચાલે. અને સપ્તાહમાં એક બેન આવેલા, એમણે કહ્યું માનવ જીવનનું કલ્યાણ કરો, આ વોટ વોટ કરીને તો મરી ગયા, કેટલા કેટલા ભાવ કર્યા. એમને એમ કે મારો એક પણ શ્રોતા ઉઠવો ના જોઈએ, મારી સભા બગડવી જોઈએ, પછી આમના 5 વર્ષ બગડતા હોય તો. અને ખરેખર ભક્તિના રંગમાં ભક્તાણીઓ અને ભક્તો એવા રંગી ગયેલા ને, કોઈ ઉઠ્યું જ નહીં. પેલો બિચારો હારી ગયો, પેલો હારી ગયો. હું આને ઉંબેટ માનું છું, આની પૂજા ના થાય, તમારા 5 વર્ષ બગાડનારી આ ઉંબેટ છે. એને ભાન નથી કે કલ્યાણ કેવી રીતે થાય. સપ્તાહ સાંભળવાની, પ્રવચન એ સાંભળવાનું, પણ અત્યારે આટલા બધા તન્મય થઈને પ્રવચન સાંભળતા હોય અને એવી બૂમ આવે, એવા સમાચાર આવે કે ફલાણા ઘરમાં આગ લાગી છે, અને હું તમને કહું બેસી લો બધા, હોય તો જે મારા વાલાએ ધાર્યું હશે એ, તો હું ઉબેઠ છું. મારે તમને કહેવું છે, મારી જાતે ઉઠવું જોઈએ ને પેલા એ આગને ઓલવવી જોઈએ. ધર્મના નામે કેટલીક વાર આપણે ઊંઘ્યા છીએ, ભેદ ભૂલ્યા છે, કર્તવ્ય ભ્રષ્ટ થયા છે, અને એમ થવામાં પાછું આપણને એમ લાગ્યું કે આપણે ભક્તિ કરી હોય એવું એવું પાછું અનુભવ્યું છે. એટલે કેટલાક માણસો એવા હોય છે કે પ્રશ્નોથી તમને ભગાડી દે, પ્રશ્નોથી છોડાવી દે. એક માણસે આવીને કહ્યું બાપજી મને પત્ની છે ને બહુ વઢકણી મળી છે, તમારી વાત નથી પણ હું તમને એક બીજી ખાનગીમાં વાત કહું છું, કદાચ તમને ખબર હોય કે ન હોય. જો બહુ ક્રોધી કે બહુ લડકણી પત્ની મળી હોય ને, એ થોડુંક તમારું લોહી ઉકાળશે અને એટલી જ વફાદાર રહેશે, તમારું ઘર નહીં બરબાદ થવા દે. તમારા આગળ ને તમારા પાછળ તમારા ઘરને એટલું જ સાચવશે. ઈશ્વર જયારે એક દોષ મુકતો હોય છે તો એની સામે એક ગુણ પણ મુકતો હોય છે. એટલું સમજી લેવાનું કે આપણે તુકારામ છીએ. તુકારામની પત્નીને ખોટી બદનામ કરી, પેલો આખો દાડો મંજીરા વગાડે ને મહેમાન લાવી લાવીને ઢગલો કરે ને રોટલા કરજે રોટલા, પણ રોટલા કઈ કરો, લાવો તો રોટલા કરીએ ને, એમને એમ ક્યાં કરીએ. હવે હવે ગમે એવી બિચારી સારી પત્ની હોય તો એ લડકણી થઈ જાય કે ના થઈ જાય, ઓર્ડર જ કરકર કર્યા કરો. એક ત્રીજો માણસ હોય છે જેને ગમે ત્યાં મૂકો, પ્રશ્નો ઉકેલવાનો જેનો એનો સ્વભાવ જ છે પ્રશ્નો ઉકેલ. એને મેયર બનાવો, અમદાવાદના પ્રશ્નો ઉકેલશે. એને સરપંચ બનાવો, પ્રશ્નો ઉકેલશે. આચાર્ય બનાવો, પ્રશ્નો ઉકેલશે. ટ્રસ્ટીમાં લો, એ પ્રશ્નો ઉકેલશે. એને જ્યાં મૂકો ત્યાં એ પ્રશ્નો ઉકેલશે. અને આવા જે પ્રશ્નો ઉકેલનારા માણસો છે
કે જેટલા વિકટ પ્રશ્નો એટલા ઉકેલ વિકટ, એને જ મહાપુરુષ કહેવાય. વલ્લભભાઈએ પ્રશ્નો ઉકેલ્યા એટલે વલ્લભભાઈની આપણે પૂજા કરીએ છીએ. ગાંધીજીએ પ્રશ્નો ઉકેલ્યા એટલે ગાંધીજીને આપણે માનીએ છીએ. બસ પ્રશ્નો ઉકેલો, એમ બાલ્યાવસ્થાના પ્રશ્નો છે, યુવાવસ્થાના પ્રશ્નો છે, વૃદ્ધાવસ્થાના પ્રશ્નો છે, સંસારના પ્રશ્નો છે, આશ્રમોના પ્રશ્નો છે, સંસ્થાઓના પ્રશ્નો છે. એ તો આપણે નજીક જઈએ તો ખબર પડે. મારી દ્રષ્ટિએ વૃદ્ધાવસ્થાના પ્રશ્નો છે, અને વૃદ્ધાવસ્થાના પ્રશ્નો ઉકેલવામાં આ વૃદ્ધાશ્રમો એક મહત્વનો ફાળો આપે છે. પહેલા આ પ્રશ્નો નતા એમ નહીં, પહેલા આ પ્રશ્નો આટલા જ મોટા હતા, પણ એ બધા દબાયેલા હતા. દબાયેલા હતા, ક્યાં જાય કરડો માણસ, ક્યાં જાય, ક્યાં વ્યવસ્થા ક્યાં હતી, એના માટે કોઈ વ્યવસ્થા જ ક્યાં હતી. આ તો છેલ્લા 25-30 વર્ષથી આપણો અભિગમ ધીરે ધીરે બદલાવા લાગ્યો, અને અભિગમ બદલાવામાં સારા સારા લેખકોની કલમ, કોઈની વાણી, એ બધાએ મહત્વનો ભાગ ભજવ્યો છે. ગુજરાત બદલાયું છે, રાજસ્થાનમાં જાઓ ને હજુ ત્યાંનું ત્યાં જ રાજસ્થાન છે. મધ્યપ્રદેશમાં જાઓ, મધ્યપ્રદેશનો ઇન્ટિરિયર ભાગ આજે એની એ દશામાં છે, કારણ કે બદલાવનારા સુધારકો એમને મળ્યા નથી. પહેલા ઘરડા માણસો થોડાક લોકો શ્રવણ હતા, કઈ બધા ઘરે ઘર શ્રવણ ના હોય. મેં ડોશીઓને ડોસાઓને હેરાન થતા, દુખી થતા, ભૂખે મરતા જોયા છે. ભરેલા ઘરમાં ભૂખે મરતા, ખાલી ઘરમાં ભૂખે મરે એ તો સમજ્યા, પણ ભરેલા ઘરમાં બહુ એને ખાવા જ ના આપે, કારણ કે સાસુ તરીકે એને એ જ કામ કર્યું હોય. બહુ નહી ભૂખે મરાતી, આજે તો બહુ સિંહણ જેવી થઈ ગઈ, અરે થાય જ ને વારા પછી વારો. એક ટાઈમ હતો કે વહુઓને દૂધ ના આપે, ઘી ના આપે. શાક થયું હોય તો વહુને શાક હોતું હશે, ભાત વહુને ના હોય ભાત, અને પૂરું ખાવાનું ના આપે. અને આપણે બધા જૂની વાતો કરીએ છીએ ને, જૂની સંસ્કૃતિની વાતો કરીએ છીએ, જે ડોશીઓ એમને પૂછો કે તમે વહુઓ થઈને આવી ત્યારે તમારા સાથે કેવો વ્યવહાર થતો. અને પેલી સાસુ છે ને, એનું એક જ કામ હોય કે વહુ છે ને, રાજસ્થાનમાં તો આજે પણ ખાવાની વસ્તુ મૂકવાનો જે પેલો કોઠો હોય ને, એની કિલ્લી એટલે ચાવી સાસુની કેડમાં જ હોય, વહુને ના અપાય. વહુ અંદરથી કઈ કાઢીને ખાઈ લેતો, એની ચાવી તો સાસુની કેડમાં જ હોય, તિજોરીની ચાવી જુદી રહી, આ તો ખાવાની જે વધેલી વસ્તુઓ મૂકી હોય એની ચાવી. એવું બધું ગોઠવાયેલું કે તમારે એકબીજાને કેમ જુઠ્ઠું બોલીને છેતરીને જીવવાની કળા તમારે શીખવી પડે. પુરુષ સ્ત્રીને પૈસો ના આપે એટલે પછી સ્ત્રી શું કરે, પુરુષ આગો પાછો ગયો હોય ને તો ઘરમાં અનાજ હોય ને એના જામફળ લઈને ખાઈ લે. પૂછી જુઓ આ બહેનોને, તમે અનાજ થોડું લઈ જવાના હતા એટલે પેલી વેચનારી કે હા એક બાજુ અનાજ મૂકો ને એક બાજુ જામફળ મૂકો, એવું કઈ સીઝન ના બધા આવે ને એ બધું લઈ પેલા આવે ત્યાં સુધી ખાઈ પીને બધા તૈયાર બેઠા હોય. પેલા છોકરાને સમજાયું કે કઈશ નહીં હો તારા પપ્પાને, પણ છોકરું એવું કે આવે એટલે પહેલી જ એ વાત કરે કે અમે જામફળ ખાતા એમ. અરે એવો જમાનો હતો, કોઈની પાસે પૈસો નહીં, કોઈ કોઈને પૈસો આપે નહીં. અને હવે થાય જુદા થાય, જાય તો જાય, ડોહાઓ ડોશીઓ જાય ક્યાં. એક છોકરાને મેં ઉપદેશ આપ્યો, મેં કહ્યું જો બેટા શ્રવણ જેવો થજે, માતા પિતાની સેવા કરજે, તને કેટલા દુઃખ. મને કે હું આજ શ્રવણ થવા તૈયાર છું, પણ મારા મા બાપ આંધળા થાય તો ને, જ્યાં સુધી એમને આંખો હોય ત્યાં સુધી હું કેવી રીતે શ્રવણ. એક બીજી વાત, તમને ગમે કે ના ગમે પણ હું તમને કહીશ, સંયુક્ત કુટુંબ સારું છે, પણ જો સંપથી હળી મળીને બધા રહેતા હોય તો, નહીં તો પછી રોદણા ના રડશો. સંબંધો બગડે એના પહેલા જુદા થઈ જજો, ડાપણ એમાં છે.
આપણને એમ લાગે કે હવે આપણા આપણા સંબંધો પર 5% ફરક પડ્યો છે. 95% હજુ સારા છે, 5% ફરક પડ્યો હોય અને જુદા થઈ જજો. પેઢીમાંથી જુદા થઈ જજો, ટ્રસ્ટમાંથી જુદા થઈ જજો, સંસ્થામાંથી જુદા થઈ જજો. તમને એમ લાગે કે આપણે 5% ફરક પડ્યો છે, પછી તમે સંબંધ બગડવા દો બગડવા દો બગડવા દો. 95% બગડી ગયો, તમને જીવન જીવતા આવડતું નથી. પછી તમે ઝઘડા કરશો, કોર્ટે ચડશો, એકબીજાના ખૂન કરશો, એકબીજાની નિંદા કરશો, એકબીજાને ગાળો દેશો, અને ના તમને ભેગા રહેતા આવડ્યું, ના તમને જુદા થતા આવડ્યું. પહેલા સંયુક્ત કુટુંબ એટલા માટે હતું કે જુદા થવાની જગ્યા જ નથી. જુદા થઈને ક્યાં, ગામમાં એક ઘર હોય, હવે એક જ ઘરમાં બધા, ગોડાઉન જેવું ઘર, એમાં કોઈ સેપરેટ રૂમ જ નહીં. અને સૌથી પહેલા પેસો એટલે ઉત્તર ગુજરાતમાં તો પહેલા કેટલ રૂમ આવે, ભેંસો બળદ બધા બાંધ્યા હોય એના પૂંછડા આમ તેમાં ડાળી, પછી આગળ જવાનું, પછી સિટિંગ રૂમ આવે, અને એમાં બાથરૂમ કે સંડાસ તો હોય જ નહીં. એમાં છેલ્લે કિચન રૂમ આવે, એ કિચન રૂમમાં આટલી બારી હોય કારણ કે ચોરનો બહુ ડર, પેલા રાત્રે આવીને ખાતર પાડે એટલે આટલી ઊંચે બારી હોય, એમાં લાકડાથી ચૂલો સળગતો હોય, છણા લાકડાથી ધુમાડો ધુમાડો થતો હોય, જાડા કપડા આ બહેનો પહેરે, અને જાડા કપડા પાછું આટલે ઓઢવાનું કારણ કે સંસ્કૃતિ, હું આને સંસ્કૃતિ નથી કહેતો. કચ્છમાં જવાનું થયું, એમે બહેનોને કહ્યું કચ્છમાં હજુ બધી જૂની વાતો ઘણી છે. મેં કહ્યું હવે તો ભાઈ આ ઘૂંઘટા ઓછા કરો, જો કે અહીંયા મારે કોઈને કઈ કહેવું પડે એવું, અહીંયા તો બધું. મેં કહ્યું હવે તો ઘૂંઘટા ઓછા કરો, આ આપણી સંસ્કૃતિ નથી. બધું સમજાયું. હવે જે જેના ત્યાં ઉતરેલો એ 75 વર્ષના આવા વૃદ્ધ અરે ડોશી ડોહો બે, હું ઘેર જેવો આવ્યો એમના રૂમમાં ઉતરેલો, એવા ડોસાને કોણ જાણે ક્યાંથી સુરાતન ચડ્યું, પેલી ડોશીનો ઘૂંઘટો છે ને આમ પાછો ખેંચવા માંડ્યા. જો બાપજીએ શું કહ્યું, બાપજીએ શું કહ્યું, આમ કરીને આમ, એટલે પેલી ડોશી છે ને આમ આગળ ખેંચે પછી. મેં કહું આ ખરું નાટક થયું, મારે આગળ જતો થયું. કોઈ જુવાન માણસો આવું કરે તો ઠીક છે હજુ. એટલે પેલી ડોશીએ મારા ઉપર ક્રોધ કર્યો, મને કે મહારાજ આવું શીખવાડો છો આ ડોહાઓ બધાને, એમ કે આ તો અમારી મર્યાદા કહેવાય. એ કોઈ એમાં કઈ મર્યાદા, જો મર્યાદા જ હોય તો હવે આટલા વર્ષો સુધી ડોશીઓ એ ઘૂંઘટા તણે, હવે પુરુષોને કઢાવો, કીધું પુરુષો હવે મર્યાદા રાખે. મને કે ના, સ્ત્રીના કપાળમાં લક્ષ્મીનો વાસ છે, વાડોશી શાસ્ત્ર, આવું કોઈ કાશી શાસ્ત્રમાં તો લખેલું, અમે તો આવું કોઈ જગ્યાએ વાંચ્યું નથી. હાથમાં કરાગરે વસત એ લક્ષ્મી, એવું તો છે કે મહેનત કરો તો હાથમાં લક્ષ્મી છે. કરાગરીનો અર્થ એવો નહીં કે આમ હાથ જોયા કરો એટલે લક્ષ્મી આવે, એને હાથનો ઉપયોગ કરો એમ. અને કે આ લક્ષ્મીનો વાસો તો કપાળમાં છે એટલે અમારે ઢાંકવું પડે છે. મેં કહું બેન એ તો મેં આજ નવી વાત સાંભળી, એમાં લક્ષ્મીનો વાસો હોય તો ઢાંકવાની શી જરૂર છે. મને કે આપણી જૂની સંસ્કૃતિ છે. મેં કહું ઉભી રહે, આ બધા ફોટા જો, ઘરમાં બધા ફોટા લગાવેલા, શિવ પાર્વતીના, રાધા કૃષ્ણના, સીતારામના, બધા બધા કેટલાય દેવદેવીઓના ફોટા લગાવેલા. કહો આમાંથી કોઈએ કોઈએ લાજ કાઢેલી છે, દેખાય છે કોઈ? સીતાજીએ કાઢી છે, લક્ષ્મીજીએ કાઢી છે, રાધાજીએ કાઢી છે, આમાં કોઈ પાર્વતીએ કાઢી છે? આ તમારી જૂની સંસ્કૃતિ છે ને. અરે કેટલાક તો એટલા ઘસાઈ ઘસાઈને બેઠા છે કે એટલા તો અત્યારે જુવાનિયા નહીં બેઠતા હોય એવી રીતે બેઠેલા ફોટામાં છે. તમારે ઘેર જઈને જોવું હોય તો જોજો. ઓહો, મને કે મહારાજ ખરું ખોડી કાઢ્યું તમે. તમે કહો આ તમારા ઘરમાં જ હતું પણ તમને દેખાતું નતું, કીધું. એટલે પહેલા ક્યાં જાય, એ જાડા કપડા, એ પાછું આટલું ખેંચીને ઊંચા સાદે બોલાય નહીં, કોઈના સામે જોવાય નહીં, ગમે તે થતું હોય તો બોલાય નહીં, આટલું બધું કરી દીધેલું. અને આ બધું 80% બધો ભાર સ્ત્રીઓ ઉપર, પુરુષોને કઈ પાડવાનું નહીં, કશું જ નહીં. સંસ્કૃતિ બધી, અને સ્ત્રીઓ પછી એવી કે સૌથી વધારે રક્ષણ એ જ કરે, સુધારો ના થવા દે. તમે સુધારો કરવા તૈયાર થાવ પણ પેલા જલ્દી તૈયાર ના થાય.
આવા એક ગામમાં ગયેલો, નજીક જ ગામ, ને સંન્યાસ આશ્રમમાં ઉતરેલો. પછી જોયું તો એક ટ્રેક્ટર આવીને ઉભું રહ્યું, બધી 25-30 સ્ત્રીઓ ઉતરી, ને જેમ પેલા મર્દ માણસો લડવા માટે કેળ બાંધે ને બધા પોતાના હાલ્લાથી જ કેળો બાંધવા માંડી. એક ડોહા બેઠેલા, મેં કહ્યું અરે આ શું કરે છે બધા? મને કે આ એક માણસ મરી ગયા છે ને, કૂટવા આવ્યા છે એમ કે. કૂટવા માટે કેળો બાંધવી જરૂરી છે. અરે પછી કઈ પેલા જેમ રીધમ હોય ને, એ રીધમ ની સાથે આમ કૂટવાનું ચાલુ થયું. ખાસું ચાલ્યું. મારી ઘરડી સ્ત્રીઓ છે ને, જુવાન સ્ત્રીઓને ગોદા મારીને આગળ કરે, કૂટો કૂટો એમ કે, અમે પહાડા તોડ્યા તમે તોડો. પછી બે ચાર બહેનો આવી ગામમાં, મેં કહ્યું ભાઈ આ કૂટવાનું બંધ કરો ને, આનાથી શું થતું હોય? તો શાસ્ત્રમાં તો ના લખી છે, શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે મૃત્યુની પાછળ કોઈ રડે તો એનો આંસુ, એનું લીંટ, એના અંદરથી જે નીકળે એ બધું પેલાને સહન કરવું પડે. પ્રાર્થના કરો, શાંતિથી ગીતાનો પાઠ કરો, ઉપનિષદનો પાઠ કરો, ભગવાનનું નામ લો. મને કે ના મહારાજો, આ તો આપણી જૂની સંસ્કૃતિ છે. હવે આ એ સંસ્કૃતિ આજે ઘણી મને લાગે અહીં તો ઓછી થઈ ગઈ હશે, પ્રમાણમાં હજુ છે ઓછી. ના લાવો, ફરીથી લાવો, પાછી લાવો. આ બધું કેવું કેવું, કેટલી કેટલી જાતની બધી વાતો આપણા અંદર પેસાડી દીધી લોકોએ. ત્યારે હવે એમાં કોઈનો સેપરેટ રૂમ નહીં, ચાર ભાઈઓ હોય, ડોસી ડોસો હોય, બધા એકમાં. હવે આમાં ઝઘડા ના થાય તો બીજું થાય શું? ધાન રાંધેલું ધાન ધોળ થઈ જાય. દેરાણીના ઝઘડા, જેઠાણીના ઝઘડા, નણંદના ઝઘડા, ભોજઈના ઝઘડા, દિયરના ઝઘડા, ફલાણા ઝઘડા, જયારે જુઓ ત્યારે 15-20%, બહુ તો 15-20% ઘરો બહુ સારા, પણ 80% તો હોળી ઝડપતી હોય. પણ જુદા થઈને જાય ક્યાં? બીજો નોકરી નહીં, ધંધો નહીં, એની એ ખેતી, એમાંથી જ બધું રડવા ખાવાનું, આવકના સાધનો નહીં, જુદા રહેવાના ઘર. આજે તો હવે દરેકને પોતાના ઘર થયા, દરેકને પોતાના ફ્લેટ થયા, દરેક પોતાના પગ ઉપર ઉભા રહ્યા, 2-5-5-10-10 હજાર કમાતા હોય. હવે આપણે એમ કહીએ કે બધા સંયુક્ત કુટુંબમાં રહો તો એ બરાબર નથી. અને સંયુક્ત કુટુંબનું એક પરિણામ એ પણ આવેલું કે 15 માણસો ઘરમાં હોય પણ આજે તુવરની દાળ કરવી કે ભીંડાનું શાક કરવું કે કઢી કરવી, એ નિર્ણય પેલી સાસુ જ કરતી હોય, વહુને કઈ ખબર નહીં. ને લડાઈ ઝઘડો શામાં ચાલતો હોય ખબર છે? 3-4 ભાઈઓ ખેતીમાં પેઢીમાં ગયા હોય તો આ લોકો લડતા હોય, બહેનો બધા પેલી મોટી તપેલીની જગ્યાએ નાની તપેલી કેમ ચૂલા ઉપર ચડાવી, તપેલી માટે લડતા. આ શાક કરવાનું હતું તો આ કેમ કર્યું, મારા છોકરાને થોડું આપ્યું, તારા છોકરાને વધારે દૂધ કેમ આપ્યું? નાની નાની બાબતમાં એવા ઝઘડા થતા હોય કે સાંજે જયારે પેલા ખેતીથી દુકાનથી પાછા આવે ને, એટલે સીધા હોળીએ તાપ તાપી લેવાનો, ઉનાળાના તાપમાં લો તાપો બેઠા. એટલે જો ઘરમાં પ્રેમ હોય, સંપ હોય, એકતા હોય તો સંયુક્ત કુટુંબ જેવી મજા નહીં. પણ જો એવું ના હોય તો આ મારી સલાહ તમે માનજો કે 5% મનભેદ થાય અને 95% સારા હોય એટલે તરત જ જુદા થઈ જજો અને વેચી લેજો. અને વેચવાનું જયારે થાય કદી ત્રીજા માણસને ના બોલાવશો. એટલી દિલેરી રાખજો કે મોટો ભાઈ એમ કે નાના ભાઈને, તારે જે જોઈતું હોય લઈ લે, વધે એ મારો, તમારાથી વધતા જે વધે એ મારો. અને સ્ત્રીઓને કહેજો તમે હમણાં બધા બહાર જાઓ, જાઓ પિયર જાઓ, અમે બધું વેચી લઈએ પછી આવજો, નહીં તો એ તમને શાંતિથી વેચવા નહીં દે. દાયા હોય તો કઈ પ્રશ્ન જ નથી, પણ દાયા હોય તો ને. અને હું એક તમને બીજી વાત કહું છું, ન કરે નારાયણ, અને તમારે હાથે પગે ઘરમાંથી નીકળવાનું થાય તો હસતા હસતા હાથે પગે નીકળી જજો. અને જે હાથે પગે નીકળતા હોય છે ને, એને સૌથી વધારે ઢગલો એના ઘરમાં થતો હોય છે. રામ અયોધ્યામાંથી હાથે પગે નીકળ્યા હતા. એવું નતું કે હવે આપણે 14 વર્ષ જેટલું લેવાય એટલું લેતા જાઓ, એ આગળ કામ આવશે.
હાથે પગે નીકળ્યા હતા, પણ તે છતાં અયોધ્યા રામના ગજવામાં અયોધ્યા હતી. ખેલ દિલીથી નીકળી જજો હિંમતથી, અને એટલી હિંમત રાખજો કે બાપુ તમારી મિલકત તમે રાખો, હું બે પૈસા કમાઈ લઈશ, તમે મને યોગ્યતા આપી છે તમારી દયાથી તમારા આશીર્વાદથી. તો એ જુવાની દીપી ઉઠશે, બાપના સામે દાવો માંડીને બેઠો છો, કોર્ટે ચડ્યો છો, એવાય છોકરા હોય છે. તો એ જુવાનીને લ્યાનત છે, ધિક્કાર છે. પણ તમે વૃદ્ધાવસ્થામાં હાથે પગે નીકળવાનું થાય. મારા બે ઓળખીતા બે વૃદ્ધો, એક મારવાડી વૃદ્ધ, હું માલેગામમાં રહું, ઘણી વાર આવે મારી પાસે. એક વાર બહુ રડ્યો તો મેં કહ્યું, અરે 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 કેમ રડો છો? મને કે અમારા ગુરુના લગ્ન છે નાથ દ્વારામાં, ને મારે જવું છે. મેં છોકરા પાસે 250 રૂપિયા માંગ્યા, છોકરે ના આપ્યા. તો કીધું, 250 રૂપિયા તમે પાસે ના રાખ્યા? મને કે સબ છોરે કો દે દો, સબ છોરે કો દે દો, મારવાડી. મેં તો બધું એમ કે છોકરાને આપી દીધું. હવે છોકરો લાખો રૂપિયા, હો દુકાન બંગલો બંગલો બધું આપી દીધું. હવે છોકરો મને પૈસો આપતો. કેટલીક ભૂલો ને જિંદગીભર ભોગવવી પડતી હોય છે. કેટલીક ભૂલો એવી હોય કે થોડોક ટાઈમ ભોગવો પછી એનો નિકાલ આવી જાય, તો કેટલીક તો આખી જિંદગી ભોગવવી પડે. મેં કહું, હવે હવે તમે આખી જિંદગી રડ્યા કરો. મારા ઓળખીતા એક બીજા છે વૃદ્ધ, બધા છોકરાઓને લઈને લગાવી દીધા. મને કે દલ્લો આપણી પાસે રાખવાનો, છોકરાને નહીં આપવાનો. કેમ એમ? મને કે એના પાસે લાંબો હાથ કરવો પડે, પાછો મરીએ એટલે એમ જ છે ને, પણ મરીએ ત્યાં સુધી આપણા હાથમાં રાખવાનો. અને એમ કહેવાનું, મારે તારો પૈસો જોઈએ, હું દાન કરીશ, ધર્માદો કરીશ મારા પૈસાથી, અને તને જરૂર પડે તો 1-2 લાખ આપીશ, ઉપરથી આપીશ તને. પણ હું રોતો કકરતો, કલયુગ આવ્યો, મારો છોકરો બગડી ગયો, અરે તું તારા ઘેર રહે, હું મારા પૈસાથી જીવન જીવીશ. આવા લોકોની વૃદ્ધાવસ્થા ધન્ય થઈ જતી હોય છે. રડ્યા કમાયા, 5-25 લાખ રૂપિયા કમાયા, છોકરાને આપો, વહુને આપો, બધાને આપો, પણ પાછલી જિંદગી તમારે પરાધીન ના થઈ જવું પડે, લાચાર ના થઈ જવું પડે. એટલી હદે તો ભોળા ના થાવ, એટલી હદે ભોળા થાવ તો ગાંડા કહેવાઓ તમે. મને કે આજે હું મારા છોકરાઓને મદદ કરું, મારે જ્યાં જવું હોય ત્યાં દાન ધર્માદો કરું, મારા પૈસા મારી પાસે છે. એટલે અને એક બીજી વાત હું તમને કહું છું, સંબંધનો ભરોસો કર્યા વિના છૂટકો નથી. નહીં તો તમે વેપારી વેપારી નહીં કરી, વેપાર નહીં કરી શકો. પણ સંબંધ છે એ કદી પણ 100% ભરોસાપાત્ર નથી હોતા. જ્યારે તમારા નબળા સંબંધો તૂટતા હોય છે ત્યારે કોઈ દુઃખ નથી થતું હોતું, પણ તમારા જયારે સારામાં સારા સંબંધો, તમારા ગાઢ સંબંધો, અત્યંત વિશ્વાસ ભરેલા સંબંધો જયારે તૂટતા હોય છે ત્યારે એની વેદના, એની પીડા, એનો આઘાત અસહ્ય હોય છે. અને એ સંબંધો જયારે અપેક્ષાઓથી ભરેલા હોય છે, મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો, મારા ભાઈ, મારા ફલાણા, મારા ફલાણા, હોવું જોઈએ. પણ એ સંબંધોને તમે એટલી હદે અપેક્ષા ભર્યા ના કરો કે કાલે એ તૂટે તો તમે જીવી ના શકો, તમે આઘાત લાગી જાય તમને, એટલી હદે તમે એને દ્રઢ ના કરો. દીકરાના સંબંધે તૂટી શકે છે, અરે પત્નીના સંબંધે તૂટી શકે છે. વૃદ્ધાવસ્થા આવે અને પત્ની જુએ કે હવે આ ડોહામાં તો કઈ નથી, એટલે છોકરા ભેગી પડી જાય. છોકરા ભેગી ભળી જાય એનો વાંધો નહીં, એનો છોકરો છે, એમાં કઈ, એમાં કશો વાંધો. પણ એ છોકરા ભેગી ભળીને આ ડોહાનું લોહી પીવે, પાછી છોકરા સાથે ભળીને આ ડોહાનું લોહી પીવે. અને ત્યારે ડોહો અમારા જીવને આવીને કે મહારાજ, કોઈ માણસને દેવ કરવું હોય તો કોઈ કોઈ સાધના છે? કોઈને હો, પોતાને નહીં, જિંદગી સમૂહમાં છે, સમૂહ વિના આપણે રહી નથી શકતા. અને જિંદગી એકાકીપણામાં છે, સમૂહમાં રહીને પણ જેનામાં એકાકીપણા રહેવાની કળા હોય એમ સમજજો
કે એને આ સંબંધોના આઘાત નહીં લાગે. પાણી મેં મીન પિયાસી, બધા વચ્ચે રહીને પણ આપણે એકલા જ છીએ, આ એક વાસ્તવિકતા છે. ત્યારે વૃદ્ધાવસ્થાના ચાર મોટા પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન શારીરિક છે, બીજો પ્રશ્ન આર્થિક છે, ત્રીજો પ્રશ્ન લાગણીનો છે, અને ચોથો પ્રશ્ન જે છે એ ભૂતકાળની ભાવનાઓ સાથેનો. ગમે એવી સારી ગાડી હોય, જર્મન બનાવટ હોય કે જાપાનની બનાવટ હોય, એને ઘસારો લાગવાનો લાગવાનો ને લાગવાનો જ. તમે 50-55-60 વર્ષે પહોંચો અને તમે ઈચ્છા રાખો કે હવે 20-25 વર્ષના જવાન જેવું મારું શરીર થાય. પેલી બધી જાહેર ખબરો નથી લોકો વાંચતા, આમ પહેલવાન જેવું ચવનપ્રાસ ખાઓ ને ફલાણું ખાઓ ફલાણું ખાઓ ને. મારી સલાહ માનજો, ઘરમાં કદી પણ પંચાંગ ના વસાવશો, તમને નહીં ગમે આ સલાહ. અને કોઈ ફાર્મસી હોય ને એનું સૂચિપત્ર ના વસાવશો. તમારે વસાવવા હોય તો સૂચિપત્ર પુસ્તકો ના વસાવજો. હવે પંચાંગ વસાવો ને એટલે તમને તમારા મગજની અંદર પહેલા ચોપડા લાવવાનું મુહૂર્ત ને ગાદી પાથરવાનું મુહૂર્ત ને ફલાણું મુહૂર્ત ને ફલાણું મુહૂર્ત ને આ કબૂરતાન આ વારે આ દિશામાં ના જવાય ને આ વારે આ દિશામાં ના જવાય. આ બધા ભૂત તમારા મગજમાં બેસવા લાગશે અને તમે એવા વહેમીલા થઈ જશો. કેટલા વહેમીલા થઈ જશો કે આ ફલાણા વારે ફલાણું ના ખવાય, ફલાણા વારે તેલ ના નખાય, ફલાણા વારે અજામત ના થાય, જાત જાતનું. હું તો તમને સલાહ આપું છું કે અંબાજીમાંના જો દર્શન કરવા હોય તો અમાવાસ્યાના દિવસે અંબાજી જજો, કોઈ દિવસ પૂનમના દિવસે ના જશો. પૂનમના અને અમાવાસ્યાના અંબાજી જુદા નથી. પૂનમના એ જ અંબાજી છે, અમાવાસ્યાના એ જ અંબાજી છે. જ્યાં સુધી જ્ઞાન ના થાય ત્યાં સુધી આ ભ્રમણાઓ મટતી નથી. ધક્કા ધક્કી ધક્કા ધક્કી ધક્કા ધક્કી ના પાણી મળે, બેક્ટેરિયા 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 રોગથી ભરેલું પાણી, નહીં કુદરતી હાજતનું ઠેકાણું, નહીં ખાવાનું ઠેકાણું, નહીં રહેવાનું ઠેકાણું. પણ એક માણસે મને કહ્યું, બાપજી તમારી આખી વાત જ ખોટી છે. મેં કહું કેમ? મને કે અમે દર્શન કરવા જતા જ નથી. ત્યારે જાઉં છો શું કામ? મને કે ધક્કા ધક્કી કરવા માટે. ધક્કા ધક્કીનો આનંદ છે મને કે એ લાભ બીજે ક્યાં મળવાનો? અમાવાસ્યા દિવસે કોને ધક્કા મારીએ? જે દિવસે કોઈ યાત્રા ના કરતું હોય એવા ખરાબ દિવસે તમે ટ્રેનમાં જજો, વગર બુકિંગે તમને જગ્યા મળશે. હિંમત હોવી જોઈએ. સામે વિધવા આવતી હોય તો જરૂર એના સુકન લઈને જજો, કશું થવાનું નથી. એમ નહીં કે એક માણસ ને કોઈ ગાય લઈ આવતું આગળ, એટલે ઘણા લોકો આવું કરે, હું નીકળું ત્યારે ગાય લાવજો એમ, પાણી આ રહી પેલી છોડીને કે પાણી ભરીને આવજે, ને પેલું બેડું તૈયાર રાખ્યું હોય ને આ ભાઈ અહીંથી નીકળે શકન જોઈને સાચર જોરે. હું નાનો હતો ત્યારે મેં બહુ નાની બચપણમાં પેલા ગજરા માળું ની વાત વાંચી, ગજરા માળું. તો એમાં આજે પણ મને બે લીટીઓ યાદ છે. આટો કૂટો ને રાજા ઘી ઘડો, કઈ છૂટા કેસે જો ને નાર, એવા શકને તમે ચાલશો તો નહીં દેખો ઘરને બહાર. હવે અમેરિકામાં તો બધી નારો છૂટા કેસે જ હોય, અમેરિકામાં કોઈ અંબોડો બાંધેલી નાર ના હોય. હવે આમ નીકળો એટલે એ જ બધા મળતા હોય, અને આ મગજમાં એવું ઠાંસી ઠાંસીને ભરી દીધું હોય. શું કઈ પ્રજાને ભીત ભૂલાડી છે, કઈ ગુમરાહ કરી છે, કઈ ગુમરાહ કરી છે. મક્કમ થઈ જાઓ, દ્રઢ થઈ જાઓ, હિંમત રાખો, લાકડાના ભારાના સુકને જ નીકળવું છે. જોજો કશું થાય તો મને કહેજો, તમારું આત્મબળ હોવું જોઈએ. અમે રોજ લાકડાના ભારે જ નીકળીએ છીએ, કારણ કે બધી શો મિલો આવે આગળ. અમારો આશ્રમ નીકળે ને ત્યાંથી બધી લાઈન બંધ બધી, એટલે લોકો પેલા બધા બળતણ વાળા લઈ લઈને આવતા હોય, રોજ હવે તો નીકળવાનું જ બંધ થઈ જાય. એટલે
પચાસ સાઠ વર્ષની ઉંમરે પહોંચો એટલે ઘસારો પહોંચવાનો જ છે. એ વાત જુદી છે કે જે ગાડીને એક હાથે ચલાવી હોય અને કાળજીપૂર્વક ચલાવી હોય એને ઓછો ઘસારો પહોંચે, અને ગમે એમ રફ ચલાવી હોય તો એ ગાડી વહેલી ખખડી જાય. તમે આ 75 વર્ષનું શરીર જુઓ, ઓછો ઘસારો છે, કેટલાક બહુ જલ્દી ઘસાઈ જતા હોય છે, અને પછી તાજિયો ડોલે આમ ડોલતા હોય છે, આમ 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 શું કરે હવે, કાલે મને થઈ શકે છે. અને જેમ એ ડોલતા જાય એમ વધારે ઘસાતા જાય, ઢીંચણ ઢીંચણ ઘસાતા જાય. હવે બીજો છૂટકો નહીં, કરવું શું? એટલે વૃદ્ધાવસ્થાના કેટલાક પ્રશ્નોમાં શરીરના પ્રશ્નો છે, પહેલા જે ખાતા અને પછી જતો. અમારે ત્રણ વૃદ્ધાશ્રમો છે, અને હું તમને કહું અમારે ત્યાં જે વૃદ્ધો રહે છે ને, એમના બીજા બધા અંગો ગમે એટલા શિથિલ થયા હોય પણ પકવા છે, બરાબર મજબૂત છે. તમારે જો ખાતરી કરવી હોય તમે જાતે આવીને એક દિવસ પીરસીને ખાતરી કરી શકો છો, અને કોઈ માદા નથી પડતા પાછા, એવું નહીં કોઈ બીમાર પડી ગયા હોય, એવું નથી. અને એ સારું છે, જઠરાગ્નિ તેજ હોય જલ્દી માદો ન પડે, આયુર્વેદ નો નિયમ છે, બધું મંદ પડવા દો પણ અગ્નિ મંદ ના પડવી જોઈએ. કેટલાક વૃદ્ધો તો એટલા માટે આવ્યા છે કે બહુએ કહ્યું કે આટલો ખોરાક મને ના પોસાય, જાઓ. અને વાત ખરી છે, હવે આપણા રોટલા રોટલી બદલી ગયા, આપણા કરડા માણસો આપણા રોટલા કરતા, એક મૂક્યો એટલે બીજો માગે જ નહીં, હવે રોટલી થઈ ગઈ આવડી આવડી નાની નાની, એમાં પાંચ મૂકો તો આમ જોયા જ કરતા હોય, હવે કેટલી વાર જોજો કરવો. અમારે આશ્રમમાં છે ને, એ આજુબાજુ બધા પાટીદારો રહે, લગ્નની સીઝન હોય પાટીદારનું થોડું જાડું ખાતું, અમારું નહીં. જાડું ખાતું એ અર્થમાં કે રસોઈ કરે ને તો બે ચાર પત્ર વધે વધે, એટલે પછી કે જાલ્યા પણ આપ્યા પણ આપ્યા પણ આપ્યા, એટલે મારા આશ્રમમાં આપવા આવે. એ પતરું જોઉં ને એટલે મને ખબર પડી જાય કે આ પાટીદારના ઘરથી આવ્યો હશે, આવડા મોટા ચકતા હોય, કેવડા આવડા મોટા હોય ને આટલા ઊંડા હોય પાછા. કોઈ વાણિયાના ઘરથી બનતર સુધી તો પતરું આવે જ નહીં, અને આવે તો ચકતું આવડું હોય, આવડી નાની નાના નાના નાના. હું પૂછું કે ભાઈ આ આટલા નાના નાના ચકતા કેમ કર્યા, મને કઈ બગાડ ના થાય એટલા માટે. બગાડ ના થાય એનો વાંધો નહીં પણ ભૂખ્યા ના જાય એની તો ચિંતા રાખો. મને કે અત્યારે અલ્પાહાર બહુ ફાયદાકારક છે. પણ હું તમને એક બીજી સલાહ આપું છું, કદી પણ લગ્ન કરો છોકરા છોકરીના આ તૈયાર ડીશ વાળાઓને ઓર્ડર ના આપશો કદી. અત્યારે શું થઈ ગયું છે, તૈયાર ડીશ હોય, ડીશ ઉપર પૈસા ને બુફે, એટલે ઉભા ઉભા આવડો બે ચક્કા મૂકે, હવે કેટલી વાર આંટા મારો ત્યારે તમારો પાર આવે, ફરી જાવ તો એક જ આપે, વધારે ના આપે. અડધા ભૂખ્યો આવેલું, અને એ ડીશ નો ચાર્જ હોય 35 રૂપિયા, 32 રૂપિયા, 30 રૂપિયા, 60-60 રૂપિયા, અને માણસ ભૂખ્યો આવતો હોય. એમાં જો કોઈ ભીમ પહોંચ્યો, હું કાશીમાં રહેતો ને, ત્યારે આશ્રમમાં એક બ્રહ્મચારી હતા ને, એ ભીમ હતા, એટલે જયારે અમે જમવા જઈએ ત્યારે અમારે જોડે એને બેસાડવો પડે, બેના વચ્ચે બેસાડીએ, ને પેલો પીરસનારો આવે એટલે એક એક અડધો લાડુ મૂકું, કે અડધો નહીં ખોબામાં આવે એટલા મૂક ને ભાઈ, 35 લાડુ એને જોઈએ 35. અને પૈસાની બહુ મોટી ઊંફ છે પરદેશમાં, એક બહુ સારી વાત છે. પરદેશના વૃદ્ધાશ્રમો પણ જોવા જેવા છે, આપણે કઈ કલ્પનાય ના કરી શકીએ. આપણે ઘણી વાર પરદેશને સમજી નથી શકતા, પરદેશને જો સમજવો હોય તો પરદેશની દ્રષ્ટિએ જુઓ, એને આપણી દ્રષ્ટિએ જોઈએ ને તો તમે પરદેશને નહીં સમજી શકો. એ વૃદ્ધને ફ્લેટ આપે, રૂમ નહી ફ્લેટ, એને જમવાની, એને ટીવી, એને સિગરેટ, એને બિયર, એને વોર્ડન, એને ફરવા લઈ જવાની બધી સગવડ. એવું થાય કે આપણા ત્યાં શ્રીમંત માણસોને પણ નવ સગવડ હોય એટલી સગવડ એને મળે, આખું વેલફેર સ્ટેટ હોય એટલે એને આર્થિક કોઈ તકલીફ ન હોય. આપણા દેશમાં તો આર્થિક તકલીફ છે, ઘણા વૃદ્ધો પગ ઘસતા હોય, પગ ઘસી ઘસીને મરતા હોય. હવે સરકારે કઈ 120 કે એવું કંઈક કર્યું છે, પણ હવે એ બધાને તો કંઈ મળતા નથી ને,
મળે ને નાઈ મળે ને એવું બધું, પણ છતાં એટલું સારું થયું છે. ત્યારે આ વૃદ્ધાશ્રમો છે એ અર્થમાં સફળ છે. અમે નોમિનલ ચાર્જ, અમારે મુજામાં અને દંતાલીમાં ખાલી 100 રૂપિયા જ લઈએ છીએ, અને 100 રૂપિયા તો કઈ નહીં, કોબામાં થોડો વધારે લઈએ છીએ. આ બંને જગ્યાએ તો 100-100 રૂપિયા જ લઈએ છીએ. એમાં 2 ટાઈમ ચા મળે, 2 ટાઈમ જમવાનું મળે, 1 ટાઈમ દૂધ મળે, ગરમ પાણી મળે, લાઈટ, દવાખાનું, ખાટલો, ગોદડું, મચ્છરદાની, આ બધું મળે. 100 રૂપિયા એટલે કશું જ નહીં. એને એમ થાય કે હું પૈસા આપીને રહું છું, મફત નથી રહેતો. અને કેટલાક લોકો એવા હોય કે મફત ખાવાનું એટલે જાણે ગરદન મારવાનું થાય એવું એમને દુઃખ થતું હોય. અને હું તમને બીજી સલામત આપું છું, ભલામણ કરું છું, તમારા છોકરાને જો સંસ્કારી બનાવવો હોય, બહુ ઢીલા ટપકા કરતા ના શીખવાડશો, કરવા હોય તો કરજો જો, પણ હું એને બહુ મહત્વ નથી આપતો. ઘણી વાર તો એવું થતું હોય કે જે ગામમાં ઘેરે ઘેર કઈ ઉઘરાણું કરવા આવતા હોય ને, એ ગામની બહાર પડ્યા હોય, અને જો એમને તમે ટીલા ટપકા કરતા જોવો તો કઈ કઈ તિલક કરે, કઈ તિલક કરે, કઈ તિલક કરે, બધા આખા શરીર ઉપર જાત જાતના. અને પુરુષો બધા બહાર ગયા હોય ત્યારે, બહેનો જ એકલી હોય ત્યારે બધા આવવા, બસ ચાવલ દે દો, સબ ગુરુભાઈ વહા બહાર પડે, થેલી એવડી કાઢે કે તમારા આખો ડબ્બો ખાલી થઈ જાય, એવડી લાંબી થેલી કાઢે. કમંડલ ફૂટેલું જ રાખે, કમંડલ દેખો, કમંડલ લાના આવે એટલે તમે 50 રૂપિયા આપો જે હાથમાં આવ્યા એ ખરા, પણ કમંડલ નહીં આપવાનું પછી, એ કમંડલ તો કાયમનું થઈ ગયું. બહુ સરસ, ઠીક છે, હવે કોઈને કરવા હોય તો કરે. ત્યારે તમારા છોકરાને સંસ્કારી બનાવવો હોય તો ડુંગળી ના ખાજે, લસણ ના ખાજે, એવું બહુ ના શીખવાડશો. અને કોઈને ખરું લાગે ખોટું, હું તો તમને કહું છું, બને એટલી ડુંગળી ખાજો, બને એટલું વધુમાં વધુ લસણ ખાજો. તમે નહીં ખાવ તો બીજું ખાશો શું? અત્યારે બીજું, આપણે શાકાહારી પ્રજા, હવે આ એક ખાવા જેવી આ 2 વસ્તુઓ એની પાછળ અમે બધા ધર્મગુરુઓ પડી ગયા, તમોગુણી 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 એમ કરીને. અને મારો અનુભવ છે કે આ ન ખાનારા વધારે તમોગુણી હોય છે, ખાનારા કરતા ન ખાનારા ભરોસો ન કરાય ત્યારે તમને કાપી નાખે, વેતરી નાખે, ભરોસો ન કરાય. એટલે બને એટલી ડુંગળી ખાજો, બને એટલું આજથી જ ઘરમાં શરૂ કરજો, લસણ ખાજો, છીંક ખાવાની જરૂર નથી. ગાંધીજી રોજ ડુંગળી ખાતા, ને મોરારજી દેસાઈ ઠેઠ સુધી લસણ ખાતા, લસણના કારણે એ લાંબુ જીવ્યા. અને અમારે ત્યાં આયુર્વેદમાં તો એની બહુ મોટી મહિમા છે. ભીત ભૂલ્યા છો, ભીત. પેલી પશ્ચિમની પ્રજા બધું ખાય છે, અને એ જેટલી પ્રામાણિક છે આપણે એટલા પ્રામાણિક છીએ. એમના ત્યાં કદી આવા બે પક્ષ તૂટીને બે ભેદ પડતા કે ઝઘડા કરતા કે એવા કોઈ જગ્યા અમેરિકામાં કે ઇંગ્લેન્ડમાં કદી આવું થયું તમે જોયું? આ તો બધા રોજ દીવો ધૂપને આરતી કરે પાછા, મારા જેવાને કઈક અનુષ્ઠાન કરજો ને અમારા માટે. એટલે બે ના પાછા બે અનુષ્ઠાન કરવા બેસી ગયા હોય, હું તમારો યજ્ઞ કરું, પેલો કે હું તમારો યજ્ઞ કરું, આ ખોટી વાત છે. ત્યારે છોકરાને એક જ શીખવાડજો, એક જ વસ્તુ શીખવાડજો, બધા ગુણ એમાં આવી જશે. અને એટલું શીખવાડજો, બેટા કોઈનું મફતનું ના ખાઈશ, કોઈનું હરામનું ના ખાઈશ, બસ બાકી કશું શીખવાડવાનું નથી. મફતનું ખાવું હજુય ઠીક છે, પણ કોઈનું હરામનું ના ખાઈશ. અત્યારે આ દેશમાં કઈ હરામનું ખવાય છે, કઈ હરામનું ખવાય છે. સરકારી ઓફિસરોને પૂછો, કર્મચારીઓને પૂછો,